મોરબી જિલ્લામાં ગમે તે બાજુ જાઓ ત્યાં તમને ખનીજ ચોરી થતી જોવા મળશે। ત્યારે ખાણ ખનીજ વિભાગ આવી ખનીજ ચોરી રોકવા કમર કસી છે અને હળવદ તાલુકામાંથી ચાઇના કલે સફેદ માટીના ડમ્પરો પકડી પાડ્યા છે। પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમ હળવદ પંથકમાં પહોંચી છે તેવો મેસેજ વાયરલ થતા જ મોટાભાગના ડમ્પરો પલાયન થઈ ગયા હતા। આ બાબતે વાત કરીએ તો ગઈકાલે તારીખ 22-8 ના રોજ મોરબી જિલ્લા પુસ્તર શાસ્ત્રી જેએસ વાઢેરની સૂચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર જીકે ચંદારાણા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને હળવદ પોલીસની ટીમ દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિઘલિયા ગામેથી ગેરકાયદેસર સફેદ માટીના પરિવહન કરતા ડમ્પરો GJ13 X74-44 રણછોડ કરશનભાઈ અઘારા, GJ36V91 સહદેવ વજાભાઈ ઢવાણિયા, GJ13A X85-88 વિહા મોતીભાઈ, GJ13A X70-46 અરવિંદ રત્નાભાઈ, GJ13AW84-88 બીજલ લક્ષ્મણભાઈને ઝડપી લીધા હતા। જ્યારે એક ડમ્પર GJ12BW66-76 લક્ષ્મણ કેસાભાઈને ઝડપી પાડીને ગેરકાયદેસર સિલિકાના પરિવહન સબબ પકડીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે અને અંદાજે 1.5 કરોડનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, શ્રીકાંત પટેલ, મોરબી।